यूपीएससी ना विद्यार्थी मित्रों, तमारा अभ्यासक्रम में पन्नालाल पटेल नी मानवीनी भवाई नामनी जे जनपदी नवलकथा छे ए पण छे। हूँ जे कई बात करूँ ए पहला बे त्रण स्पष्टता, मानवीनी भवाई विषे नवलकथा नामना पुस्तक में शिरीष पंचालनो जे लेख छे ए पण जोई लेवो। प्रमोद कुमार पटेले लखेली पन्नालाल पटेल परनी पुस्तिका पण जोई लेवी, एनी अंदर पण मानवीनी भवाई विषे सरस रीते छे। ए उपरांत रघुवीर चौधरी, नरेश वेद, रमेश दवेनुं पात्र निरूपणनी कला वाळुं पुस्तक, शेखड़ीवाळा, कनुभाई जानी, मानवीनी भवाई विषे नहीं लख्युं होय एवा बहु ओछा विवेचको हशे, मोटा भागनाए लख्युं हशे। तो विद्यार्थी तरीके अपनी फरज बने छे के आपणे आ ग्रंथो मेळवीए। नरेश वेद अने बाबू दावलपुरा ना बे पुस्तकों छे, नवलकथा विश्व अने लघु नवल विश्व, एनी अंदर लघु नवल में नहीं पण नवलकथा नी अंदर पण तमने मानवीनी भवाई अथवा मळेला जीव बेमांथी एक विषय हशे। रघुवीर चौधरी अने राधेश्याम शर्मा नुं एक पुस्तक छे नवलकथा, ए पण जोवानुं। प्रवीण दर्जीनुं एक पुस्तक छे नवलकथा, ए पण जोवानुं। शक्य होय एटला तमाम पुस्तको जोवाना, खाली आ एक लेक्चर पर बधो आधार राखवो नहीं। अने हवे आपणे वात करीशुं पन्नालाल पटेल अने मानवीनी भवाई। हुं मानुं छुं के तमे जे अन्य विद्या शाखाओमांथी आवता हशो एमने पण एटली तो खबर ज हशे कि मानवीनी भवाई पछीथी आगळ वधी, घणा बधा एने नवल त्रयी कहे छे, कारण के मानवीनी भवाई पछी भांग्याना भैरू अने पछी गम्मर वलोणो भाग एक अने गम्मर वलोणो भाग बे, घणी वार एने चार भागमां विस्तरेली नवलकथा पण कहेवाय छे। अने घणा लोको एने, कारण के गम्मर वलोणो भाग एक अने बे छे एटले कथा त्रयी कहेवा वाळा पण छे, आपणे एवुं मानीए के आ चार भागमां विस्तरेली नवलकथा छे। જેમણે માનવીની ભવાઈ વાંચી છે એમને એક પ્રશ્ન એ પણ થાય કે પન્નાલાલ પટેલે જ્યારે શરૂ કરી ત્યારે કાળુના મોઢે કથા કેવડાવવાની શરૂ કરી અને બીજા જ પ્રકરણથી કથા તરત જ ત્રીજા પુરુષ કથકના હાથમાં જતી રહે છે જે સર્વજ્ઞ છે, અને પહેલું પ્રકરણ જો ધ્યાનમાં લઈએ તો આ કથા કહેવાવી શક્ય જ નથી। ભલે પન્નાલાલ પટેલ શાસ્ત્રીય જાણકારી નહોતા ધરાવતા નવલકથાની અથવા નેરેટિવની, પણ એમની કોઠા સુજે એમને એટલું તો કહ્યું જ હશે કે આ નવલકથા કાળુના મોઢે આગળ ચાલી શકશે નહીં, એટલે બીજા જ પ્રકરણથી એ કથા સર્વજ્ઞ કથકના હાથમાં જતી રહેશે। તો પન્નાલાલ પટેલ અને માનવીની ભવાઈ, પન્નાલાલ પટેલની પ્રતિભાનો સૌથી બળવાન અને સૌથી પ્રભાવક ઉન્મેષ એમની આરંભકાળની જાનપદી નવલકથાઓ તેમજ જાનપદી ટૂંકી વાર્તાઓ અને લઘુ નવલોમાં પ્રગટ થયો છે। મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરુ જેવી નવલકથા કે વળામણા જેવી લઘુ નવલ, વાત્રકને કાંઠે સાચી ગજિયાણીનું કાપડું કે સાચા શમણા, આ વાર્તાઓમાં પણ એમનો સર્જનાત્મકતાનો પ્રભાવક ઉન્મેષ આપણે જોઈ શકીએ છીએ। પન્નાલાલ પટેલનું મુખ્ય બળ માનવ હૃદયની એમની સહજ સૂઝમાં રહેલું છે, માણસના હૃદયની વાત પર એમની પકડ છે અને એને લીધે ભાવકના હૃદય પર પણ એ પકડ જમાવે છે। માનવ હૃદયની વાત આપણને તે પ્રત્યક્ષ કરાવે છે। પન્નાલાલ પટેલને પાત્રોની વાત આપણે પછીથી કરીશું। માનવીની ભવાઈમાં આપણા વિવેચકો એવું કહે છે કે પન્નાલાલની તમામ શક્તિઓ અને મર્યાદાઓનો એક સાથે પરિચય મળે છે, મોટા પાયા પર લોકનું પરિમાણ અહીં ઉમેરાય છે, અને એટલે કથા કાળુ રાજુના હૃદયના વલવલાટની નહીં રહેતા સમગ્ર માનવ જીવનની કોઈ પાયાની સમસ્યા કે વસ્તુની નિર્દેશક બની ગઈ છે। આ નવલકથાની નાયિકા ભલે રાજુ હોય પણ હકીકતે માનવીની ભવાઈની સાચી નાયિકા છે ભૂખ। ભૂખ બે પ્રકારની હોય, એક શરીરની અને બીજી હૈયાની। આ નવલકથામાં આ બે ભૂખની વાત છે જે આખી નવલકથાને
ત્રિપરિમાણીય બનાવે છે. માનવીની ભવાઈમાં ભૂખની કારમી લીલા, એમાં દુનિયાની તમામ મોટી વસ્તુઓ, જેને આપણે કહીએ વસ્તુ એટલે વિષય વસ્તુ, પ્રેમ આનંદ વગેરેની વ્યર્થતા પોકારતા ખોખરા ડાકલા પ્રત્યક્ષ થાય છે. અહીં માણસ સંસ્કૃતિ સુધી પહોંચ્યો તેની પણ પહેલાની એની ચીરસંગીની ભૂખના તાંડવને ઉઠાવ આપવામાં આવ્યો છે. ડુંગરા પર ઢોરને હાંકી લઈ ગયા પછી પથરા મારી પ્રાણ લેતા લોકો પર કાળો ખડીંગ દઈને તલવાર ફેંકે છે. વીરતા પર બિભત્સનો આ વિજય વિસ્મિત કરે એ રીતે નિરૂપાયો છે. વાર્તાના અંતમાં લેખક એક સાથે હૈયાની અને પેટની બંને ભૂખ ઉજ્જળ આભલે અમીમાં સમાવવાની કોશિશ કરે છે. ધરતીના શ્વાસનો ઉષ્ણ સ્પર્શ કરાવતી પરથમીના પોઠીની આ વિતક કથા પન્નાલાલની પ્રતિભાનો ધન્ય ઉન્મેષ છે અને ગુજરાતી નવલકથાનું એક શિખર પણ છે. કાળોની કથા એ માત્ર એના એકલાની કથા નથી. ચાર દાયકા પહેલા ગુજરાતની સરહદ પર વસનારા નવા અને જૂના જમાનાના સંધિ કાળે ઊભીને અમળાતા ગામડાઓની આ કથા છે. અને જ્યારે વ્યક્તિની કથામાં સમષ્ટિની વ્યથા આલેખાય ત્યારે કળાકૃતિ ખરેખરા અર્થમાં પ્રશિષ્ટ બને છે. ગ્રામીણ સમાજની વાત લઈને આવતી આ કથાને ગતિ આપનાર જે બળ છે એ કાળ છે. કાળ અને સમાજ એક પાત્ર તરીકે અહીં આખી નવલકથાને જાણે કે દોરે છે. વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરુ જેવી કથાઓમાં આલેખાયેલું લોકજીવન, એની વાસ્તવિકતાનું જટિલ ચિત્ર તમને પહેલું ધ્યાન ખેંચશે. જનપદમાં વસતા માનવીઓ એના પ્રાકૃતિક પરિવેશ વચ્ચે જીવતા અને ઝઝૂમતા હોય છે. જનપદ એટલે ગામડું. શહેરી માણસોની આત્મજાગૃતિ, વૈચારિક ગતિવિધિ કે સાંસ્કૃતિક પરિબોધના એવા કોઈ મોટા પ્રશ્ન આ જનપદમાં રહેનારાઓને નડતા નથી. એમના સુખ દુઃખની ભૂમિકા એ રીતે નિરાળી હોય છે, જુદી હોય છે. તળ ધરતીના આ માનવીઓ એમના સુખ દુઃખ, પ્રેમ અને લગ્નની ગૂંચ, વેરઝેર બધું એમના જીવંત પરિવેશ વચ્ચે આલેખાયું છે. આપણા પ્રાદેશિક જીવનના એક વિશિષ્ટ ખંડને જાણે કે એની બધી આંટી ઘૂંટીઓ સમેત પન્નાલાલ આપણી સામે ઊભો કરી દે છે. જીવનની સંકુલ ગતિવિધિની એમની પકડ એ રીતે ખરેખર નોંધપાત્ર છે. ગ્રામ જીવનનું આલેખન ગુજરાતી નવલકથામાં એ કંઈ પન્નાલાલે કરેલું નવપ્રસ્થાન નહોતું. એમની પહેલા રાવ દેસાઈ, મેઘાણી, દ્વિરેફ, ઉમાશંકર, સુંદરમને વાર્તા નવલકથામાં ગ્રામ જીવનની કથાઓ રજૂ થઈ હતી. પણ પન્નાલાલ પોતાના વતનના લોકજીવનને એના જીવંત પ્રાદેશિક વાતાવરણ સમેત રજૂ કરે છે અને તેથી વિશેષ માનવીય પરિસ્થિતિને એની અનેકવિધ જટિલતા અને સંકુલતા સાથે આલેખે છે. આપણા કથા સાહિત્યના વિકાસના સંદર્ભે આપણે નોંધવું જોઈએ કે પન્નાલાલની જાનપદી નવલકથાઓમાં આપણી નવલકથાને એક નવું પરિમાણ પ્રાપ્ત થયું છે. ગ્રામલક્ષ્મી, રવદેસાઈની કે મેઘાણીની તુલસી ક્યારો જેવી કૃતિઓ કરતા મળેલા જીવ અને માનવીની ભવાઈ વધુ નક્કર વાસ્તવિકતા પર મંડાયેલી છે. એમાં વધુ વાસ્તવિક જીવનનો અનુભવ થાય છે. હકીકતે જીવનની વાસ્તવિકતાને પન્નાલાલ બે સ્તરેથી એક સાથે પકડવાની કોશિશ કરે છે. બાહ્ય સ્તરેથી સંકુલ ગતિવિધિવાળા સમાજ જીવનની વાસ્તવિકતા અને આંતરિક સ્તરેથી પાત્રના હૃદયની સંકુલ સંચલના, એમ બે સ્તરે એકી સાથે આલેખન કરવાનો એમનો ઉપક્રમ રહ્યો છે. જીવનનો કેવળ આદર્શવાદ કે માંગલ્યવાદ કે પ્રગતિવાદ નહીં, કોઈ પણ વાદનું ઓઠું લીધા વગર નગ્ન વાસ્તવિકતાને ઝીલવા પન્નાલાલ હંમેશા આતુર રહ્યા છે. તેઓ જે પાત્રોની વાત લઈને બેઠા છે તે ધરતીની ધૂળમાંથી રચાયા છે.
ધરતીની સ્થૂળતા, પ્રાકૃતતા અને નક્કરતા આ પાત્રોના અસ્તિત્વમાં પણ ઉતરી આવેલી છે. પન્નાલાલના પાત્રો આજે પણ એટલા વાસ્તવિક અને પ્રાણવાન લાગે છે. એનું રહસ્ય એ છે કે એમની દરેકની નિજી સત્તાનો, વ્યક્તિતાનો આપણને સઘનતાથી પરિચય થાય છે. બાહ્ય સ્તરે લોકજીવનની નક્કર જટિલ વાસ્તવિકતામાં આ પાત્રો રોપાયેલા છે, તો બીજી બાજુ મનની આંતરિક વાસ્તવિકતાને એની અનેકવિધ સંકુલતાઓ સમેત સચ્ચાઈથી પ્રગટાવે છે. તળ ધરતીમાંથી આ પાત્રો ઘડાઈને આવ્યા છે. એમના એના આદિબળોનો આવેગ અને જોમ એ પાત્રોમાં વહી રહ્યા છે. મનની મૂળભૂત વૃત્તિઓ, ઈચ્છાઓ અને અરમાનો, ઈર્ષા, અદેખાય અને વેરઝેર, એવા બધાય પ્રાકૃત ઉન્મેષો એમાં કશાય દંભ કે આવરણ વગર છતા થાય છે. આ પાત્રો જે રીતે વર્તે છે, બોલે છે, કાર્ય કરે છે કે આઘાત પ્રત્યાઘાત પાડે છે, એમાં કોઈ જગ્યાએ બનાવટનું તત્વ નથી. મનની આંતરવૃત્તિએ અને આંતરવૃત્તિઓ અને લાગણીઓ એ રીતે અનઅવરુદ્ધ જોમપૂર્વક વ્યક્ત થતી રહે છે. જનપદના આ પાત્રોને પન્નાલાલે એમની બધી જ પ્રાકૃત મર્યાદાઓ સહિત આલેખ્યા છે. આ પાત્ર સૃષ્ટિ એના સ્વરૂપ અને કુરૂપ તત્વો સહિત એની સર્વ પ્રાકૃત મર્યાદાઓ સહિત આપણી સામે ખડી થઈ છે. આ પાત્ર સૃષ્ટિમાં સંસ્કૃતિએ નિર્માણ કરેલા આચાર વિચાર કે આદર્શોના સંઘર્ષો નહીં, જીવનને પ્રેરનારા, ગતિ આપનારા પ્રાકૃતિક બળો અને આવેગોનો સંઘર્ષ છે. માનવ પ્રકૃતિમાં જે કંઈ કૂટ, દુર્ભેદ્ય અને ખરબચડું તત્વ છે અને જે તેના આદિમ આવેગો અને લાગણીઓના જોમમાં નિર્દંભપણે વ્યક્ત થાય છે, તે અહીં સઘનપણે સ્પર્શ પામ્યું છે. આગળના નવલકથાકારો કરતા પન્નાલાલમાં લોકસૃષ્ટિ વધુ વ્યાપક અને વધુ સઘનપણે અનુસંધાન પામે છે. ચોક્કસ ભૂમિ ભાગના જનપદને તેના બધા પ્રાકૃત તત્વો સમેત એ આપણી સામે ખડું કરે છે. જાનપદી જીવનની કથા કહેવા માટે પન્નાલાલને સાહસ, પરાક્રમ જેવી સ્થૂળ મોટા કદની ઘટનાઓની જરૂર પડી નથી. ગામમાં, ફળિયામાં કે સીમમાં રોજબરોજના કામમાં પરોવાયેલા સાવ સામાન્ય અને નગણ્ય લાગે એવી જિંદગી ગુજારતા માનવીઓની કથા પન્નાલાલે આલેખી છે. ઘણું ખરું, ગ્રામ જીવનમાં સ્વાભાવિક ક્રમમાં જે રીતે ઘટનાઓ બનતી રહે છે તે જ રીતે એમની જાનપદી નવલકથાઓમાં એ પ્રસંગ વિસ્તાર થાય છે. ગુજરાતના પ્રાદેશિક જીવનને, લોક હૃદયના ધબકારને સફળતાથી આલેખનાર સર્જકોમાં પન્નાલાલ મોખરે છે. ગ્રામ જીવનને એના યથાર્થ રૂપે આલેખનાર પન્નાલાલ આપણા એક સમર્થ સર્જક છે. માનવીની ભવાઈ ઉત્તર પૂર્વ ગુજરાતના ઈડરિયા પ્રદેશના લોક સમાજના મંગલ અમંગલ ઉભય તત્વોને એના વાસ્તવ રૂપે નિરૂપતી એક અનન્ય કહી શકાય એવી નવલકથા છે. લેખકને એ પ્રદેશનો, ત્યાંના ગ્રામ સમાજનો પ્રત્યક્ષ અનુભવ છે અને એથી એ પ્રદેશના ડુંગરા, ખેતરો, ઝાકળિયા, વાઘા, ઢોર, ઢાંખરથી માંડી એ ગ્રામ પ્રદેશના માનવીઓ, એમના રાગદ્વેષ, આશા ઉલ્લાસ, એમના અંતરની અબૂજ વેદનાઓ આ નવલકથામાં લેખક આલેખી શક્યા છે. માનવીની ભવાઈ એના વિલક્ષણ આકારને કારણે તેમજ કેવળ નાયક નાયિકા કેન્દ્રી વાર્તા વસ્તુથી ભિન્ન એવા વિષય વસ્તુના કારણે સમગ્ર ગુજરાતી નવલકથામાં નોખી તરી આવે છે. આ કથા માત્ર રાજુ કાળોની પ્રણય કથા નથી, એમાં એ સિવાય પણ બીજું ઘણું છે. એનો વ્યાપ સમસ્ત માનવ સમાજના સનાતન અનુભવ પ્રદેશને સ્પર્શે છે. કોઈ આ કૃતિને વાતાવરણ પ્રધાન નવલકથા કહે છે, કોઈ એને કાળ પ્રધાન નવલકથા કહે છે, કોઈ એને પરથમીના પોઠીની કથા કહે છે. એની ક્ષમતા જ એવી છે. કનુભાઈ જાની નોંધે છે તેમ જે પરિમાણો જીવનની
અને સૃષ્ટિની અનુભૂતિ સમાવી શકે એમ છે, એ બધા જ પરિમાણો એક સામતા એકરૂપ બનીને અહીં આપોઆપ પન્નાલાલની કલમે વ્યક્ત થયા છે. સ્થળ, કાળ, વૈયક્તિક અને સામાજિક બાબતો, મનના વૃત્તિ વલણો, નેતૃષ્ણા, તૃપ્તિ, શાંતિ, કોલાહલ, સુંદરતા અને કુરૂપતા, સ્નેહ અને વેર, સત અને અસતના મૂલ્યો, બધું એક સામટું એક સ્થાને નિરૂપાયું છે. આ કનુભાઈ જાનીનું વિધાન હતું. માનવીની ભવાઈ વાસ્તવનું વફાદારીપૂર્વક આલેખન કરતી સામાન્ય જીવનની અસામાન્ય કથા છે. માનવીની ભવાઈમાં આલેખાયેલો સમાજ ગામડામાં રોજ બરોજ આજે જોવા મળતો સામાન્ય ખેડૂત સમાજ છે. એના પાત્રો કાળુ, રાજુ, નાનીઓ, ફૂલી, માલી, રૂપા, આપણી કિરણછોડ, આપણી આસપાસ શ્વસતા સામાન્ય માનવીઓ છે. અહીં કોઈ પાત્રમાં કશું અસામાન્ય કહી શકાય એવું નથી. અહીં જ લેખકની સર્જક તરીકેની સિદ્ધિ છે કે એમણે સામાન્ય જીવન જીવતા માનવીઓની અસામાન્યતાને પ્રગટ કરી છે. આ નવલકથાની બીજી એક વિલક્ષણતા પણ નોંધી શકાય એવી છે, અહીં માત્ર પ્રેમનું નિરૂપણ કેન્દ્રમાં નથી, પ્રેમ જેવા મંગલ તત્વની સાથે સાથે કુત્સિતનું, કુરૂપતાનું નિરૂપણ પણ એટલી જ સહજતાથી થયું છે. જીવનના કોઈ આદર્શને, કોઈ ઊંચા મૂલ્યોને નિર્દેશવાનો કોઈ ઉદ્દેશ અહીં નથી. માનવ જીવનના કુત્સિતને લેખકે નિસંકોચપણે વ્યક્ત થવા દીધું છે. નાનો અને માલીના પક્ષે ભારોભાર અસત્ય અથવા અસત હોવા છતાંય તેઓ વિજયી બને છે, જે મને અને તમને વધારે વાસ્તવિકતાની નજીક લઈ જાય છે. આપણે આદર્શોમાં જ સત્યની જીવે, વાસ્તવિકતામાં તો ખોટું બોલનારાઓનો જ વિજય થાય છે. કાળુ રાજુના પ્રણય અને વિરહની પડછે સમસ્ત ગ્રામ સમાજની સંવેદના, એમના રાગ દ્વેષ, એમના રૂઢિબંધનો, એમની ભલાઈ બુરાઈ, એમની મહત્તા અને ક્ષુદ્રતા મૂર્ત થાય છે. અહીં માત્ર બે પાત્રોને કેન્દ્રમાં રાખી વાર્તા લખવાનો ઉપક્રમ નથી. આબ અને ધરતીને, કાળ બળને, સમાજ વ્યવસ્થાને, માનવ મનના અંતઃસ્થલને આલેખવાનો લેખકનો ઉપક્રમ અહીં સફળ થાય છે. આ માત્ર કાળુ રાજુના જ નહીં, સમગ્ર સમાજના સુખ દુઃખની કથા છે. માત્ર બે માનવીઓની વેદનાની નહીં, પણ સમસ્ત માનવીની ભવાઈને આલેખતી આ કથા છે. લેખકે આ નવલકથાના મુખ્ય પાત્રો રાજુ અને કાળુ ના અન્યોન્ય પ્રેમનું વિધિની વક્રતાએ એમને એકમેકથી દૂર ધકેલ્યા હોવાની પરિસ્થિતિના સ્વીકારથી ઊભી થતી મથામણનો, એમની સ્નેહનિષ્ઠાનો, એમની મનોવ્યથાનો વેધક આલેખન કર્યું છે. આ બેઉને વિધાતાએ છૂટા પાડ્યા એવું આપણે નહીં કહીએ, સમાજ અને એના રીત રિવાજે છૂટા પાડે. એટલે અહીં આગળ સમાજ પણ એક પાત્ર બનીને ઊભો રહે છે. કાળો પોતાના દુઃખને ભૂલવા માટે કામે લાગે છે, પણ એમ દુઃખ ભૂલ્યું ભૂલાતું નથી. ભૂતની ભાઈબંધી કરે એવો ભડવીર કાળુ રાજુના રાગની માયાજાળમાંથી મુક્ત થઈ શકતો નથી. કાળુનું બાહુબળ, એની હિંમત, એની માનવતા, એની સમાન પ્રિયતા એ લોકનાયક થવા સર્જાયો હોવાની સબળ છાપ ઉપસાવે છે. ઢોર વાળવા ગયેલાને ભગવાનને ભાંડતો તલવાર ફેંકી ભાંગેલા પગે પાછો ફરે છે. ખેડૂતનો દીકરો થઈ એ હાથ શે લંબાવે, આ હાથ તો આપવા નિર્માયા છે, એવી લાગણીમાં કાળનું અભિમાન નહીં પણ એનું સ્વાભિમાન દેખાય છે. જીવન બગાડી આપનાર માલીને છેલ્લું ફાળિયું આ કાળમુખો કાળો જ ઓઢાડે છે, અને એના મોંમાં વીંટી ભાંગીને મૂકવા જેટલી ઉદારતા પણ કાળો જ દાખવી શકે, બીજું કોઈ નહીં. રાજુના પાત્રમાં વિચાર અને વર્તનને એક સાથે જતા બતાવ્યા છે. અંતરમાં ઉછળતો પ્રેમ રાજુએ ક્યારેય બહાર છલકાવા દીધો નથી. પ્રેમને હૈયામાં ઊંડો ઢબૂરી નિયતિએ જે કંઈ પાસા ઉલટા પાડી આપ્યા છે એને રાજુ સ્વમાનથી ઊંચી ડોકે પૂરી પ્રામાણિકતાથી નિભાવે જાય છે.
દુઃખને દળીને માત્ર કાળું જ ખાતા નથી શીખ્યો, રાજુ પણ એ બાબતે એની સમોવડી છે. પૈસાની કે રૂપની રાજુને તમા નથી. આ અટંકી બાઈ બે બે વાર નાનિયા જેવા છોગાળાનું નાક કાપી ચૂકી છે. એના ચારિત્રની ગરિમાથી અંજાતા યુવાનો મશ્કરીને બદલે એને માન આપવા તૈયાર થાય છે. નાનિયાના ગાલે થેડ ગઈ લાફો મારતી રાજુ આજ ધરતીનું બીજ હોવા છતાં અહીંની ધૂળમાં જ મોટી થઈ હોવા છતાં એનું તેજ, એની વ્યક્તિતા આ લોકો જેવા લાગતા નથી. શરદબાબુ કે ટાગોરની નાયિકા જેવી આપણને રાજુ લાગે છે. એ અનોખી છે. એટલે જ તો કાળુને કહેવું પડે છે ને કે તારા જેવી એકાદ તો ભાણ આપણા આ મલકમાં. પન્નાલાલની સર્જકતાનો, એમના પાત્રલેખનનો, એમની ભાષા શૈલીનો સૌથી સબળ આવિષ્કાર એટલે કદાચ માલીનું પાત્ર. વાલા અને પરમા પટેલના ઘર વચ્ચે કલેશની આગ હંમેશા સળગતી રાખનારી માલી આ નવલકથાનું જ નહીં, સમગ્ર ગુજરાતી નવલકથાનું વિલક્ષણ કહી શકાય એવું પાત્ર છે. પન્નાલાલની માનવ મનની વિચિત્રતાઓને તાગવાનું અને આલેખવાનું કૌશલ પણ આ જ પાત્ર દ્વારા વ્યક્ત થયું છે. આમ જોઈએ તો પૈસે ટકે સુખી મુખી જેવું ઘર, ત્રણ દીકરા હોવા છતાં માલીને વાલા જેવા ગરીબની ઈર્ષા કરવા માટે આમ તો કોઈ કારણ નથી. પણ આ જ તો છે માનવ મનની વિચિત્રતા. પન્નાલાલની ભાષા પણ જેવી માલીના મોઢામાં ખીલી છે એવી બીજે ક્યાંય ખીલી નથી. અંત સુધી માલીના ઈર્ષાખોર ઝઘડાખોર સ્વભાવને એવો ને એવો રાખી લેખકે વાર્તાને વાસ્તવિકતામાંથી સરી જતી બચાવી લીધી. કન્સિસ્ટન્સી ઓફ ધ કેરેક્ટર, પાત્રનું સાતત્ય એ સુધરી જાય તો માનવું કે પન્નાલાલે ભૂલ કરી છે, આદર્શવાદી થઈ ગયા છે. પણ નહીં, આ વાસ્તવવાદી ધારાની નવલકથા છે. અહીં પાત્રોનું આદર્શીકૃત રૂપ હોઈ શકે નહીં. જો કાળું રાજુ સારાપણું છોડી શકે તો માલી એનું દુરીતપણું છોડી શકે. એટલે તો ભડભડતી જતી માલીના મુખમાં કાળું વીંટી ભાંગીને મૂકે છે ત્યારે પન્નાલાલ પટેલ લેખક તરીકે લખે છે ને કે જો જીવતી હોત તો ક્યારન એણે વીંટી થૂકી નાખી હોત. અહીં એના સ્વભાવનો પણ વિજય છે. દુશ્મન માન્યો એ પછી છેક સુધી દુશ્મન જ રહે. સર્જક પરકાયા પ્રવેશ કરી જાણે મનના સૂક્ષ્મ સંચલનો આલેખતા હોય એવો કિમિયો પન્નાલાલને હાથ વગો છે એ આપણે એની પાત્ર સૃષ્ટિ પરથી કહી શકીએ છીએ. પન્નાલાલની માનવીની ભવાઈમાં તળપદા જીવન રંગો અને વાતાવરણ કેવા છે. પન્નાલાલ એમની નવલકથાઓમાં પોતે આલેખવા ધારેલ ગ્રામ પ્રદેશને, ત્યાંના ગ્રામ સમાજને અને એ સમાજના અંશરૂપ માનવીને, એના મનના સંચલનોને એની પ્રાદેશિકતાના સઘળા રંગો સાથે સજીવ કરે છે. માનવીની ભવાઈમાં એમણે ગુજરાતના ઈશાનિયા પ્રદેશના ઈડર બાજુના લોકજીવનને, ત્યાંની ડુંગરાળ પ્રકૃતિના ઋતુએ ઋતુ પલટાતા મિજાજને, ત્યાંના ખેડૂત સમાજના જીવનને, એમના કૌટુંબિક અને અન્ય સંબંધોને, એમના રીત રિવાજો અને ઉત્સવોને, ત્યાંના ખેતરો કૂવા કોસ અને લોકકંઠે હલકથી ગવાતા હુડાઓને તળપદી વાણીમાં આલેખ્યા છે. ધરતી આકાશની વેરાનતા સાથે માનવ હૈયાની વેરાની પણ લેખકે આલેખી છે. માનવીની ભવાઈમાં આ પ્રાદેશિક જીવન રંગો માત્ર પશ્ચાત ભૂમિકારૂપ વાતાવરણ જ સર્જતા નથી, પણ એ જીવન જ જાણે સર્જકના વક્તવ્યનો એક પ્રધાન અંશ હોય એટલું મહત્વ ધારણ કરે છે. અહીં આલેખાયેલી સૃષ્ટિ, ધરતી અને આગ, પ્રકૃતિના પલટાતા રંગો, દુષ્કાળના અવતરતા ભયાનક ઓળા વગેરેથી સર્જાતું વાતાવરણ નવલકથાની કેવળ પશ્ચાદભૂ તરીકે નહીં, એનું એક પોષક બળ તરીકે પણ આવે છે. પણ પાત્રો પ્રસંગો જેટલું જ એ મહત્વ પણ ધારણ કરે છે. કૃતિના હાર્દ સાથે ઓતપ્રોત બની જાય છે આ પરિવેશ. છપ્પનિયો દુષ્કાળ, એનાથી સર્જાતું વાતાવરણ માનવીની ભવાઈનું જીવંત પાત્ર બનવાની ક્ષમતા ધારણ કરી શકે છે. જેમ વાતાવરણ એની તાકાત છે, પાત્ર નિરૂપણ એની તાકાત છે, એમ ગજવેલ જેવી લોકબોલી એ પણ પન્નાલાલની તાકાત છે.
પન્નાલાલે જે ગ્રામ સમાજને હળખેડુને નવલકથામાં આલેખ્યો છે તેની ભાષાની સમૃદ્ધિ અને રસિકતાનો અહીં સબળ પરિચય મળે છે. એમનું ભાષા સામર્થ્ય અહીં એમની સર્જકતાની સઘળી લાક્ષણિકતાઓ સાથે પ્રગટ થાય છે. શ્રી ચીનુ મોદી પન્નાલાલના ગદ્યને મૂલવતા કહે છે, પન્નાલાલ સુધીનું ગુજરાતી ગદ્ય એ કંઈક અંશે નાગરી તત્વો વિશેષ ધરાવતું ઘડાયેલું ગદ્ય હતું. પન્નાલાલે વળામણાથી ગુજરાતી ગદ્યને એક નવું બળ આપ્યું. શ્રી મેઘાણી જેને ધરતીનો ધાવણ આદ્ય બળ કહે છે, તે ઈશાનિયા પ્રદેશની લોકબોલીમાં રહેલા ગજવેલને પન્નાલાલે જાણ્યું, નાણ્યું અને કૃતિઓ દ્વારા પ્રમાણ્યું છે. લોકબોલીના અનેક તદ્ભવ શબ્દો એમનામાં રહેલા આદિમ બળને પ્રગટ કરતા પન્નાલાલની કલમમાંથી પ્રગટે છે. આ વિધાન ચીનુ મોદીનું છે. માનવીની ભવાઈ પન્નાલાલની આવી ગદ્ય સમૃદ્ધિથી મૂલ્યવાન બનેલી છે. એના લેખકના વર્ણનમાં કે પાત્રોના મુખે વ્યક્ત થતા શબ્દો, વાક્ય પ્રયોગો લોકબોલીની છટાઓનો આહ્લાદક અનુભવ કરાવે છે. પન્નાલાલે કરેલા પ્રકૃતિ વર્ણનોમાં ઉપમા રૂપકો ક્યાંય ચીલાચાલુ નથી. લોકબોલીની સાહજિકતા સાથે લોક જીવનમાંથી આપોઆપ જે હાથ લાગે છે તેવા રૂઢિપ્રયોગ અને કહેવતો લેખકના સમર્થ ગદ્યનું એક અંગ બનીને પ્રગટે છે. વળી આ નવલકથામાં ઠેર ઠેર આલેખાયેલા પ્રકૃતિ ચિત્રો પન્નાલાલના ગદ્યમાં કવિતા તત્વની પ્રતીતિ કરાવે છે. આ કૃતિના ઠેર ઠેર વેરાયેલા નમૂનેદાર વર્ણન ચિત્રોને અનુલક્ષીને શ્રી દર્શક લખે છે, દર્શકનું વિધાન, વર્ણન ચિત્રોમાં જ શા માટે, વાર્તાલાપોમાં, કટાક્ષોમાં, મનોમંથનોમાં જે ભાષા સામર્થ્ય ઠેર ઠેર પડ્યું છે તેમાંય અભ્યાસની થોકબંધ સામગ્રી પડી છે. ક્યાંક છે સ્થિર મોતીની શેરો, તો ક્યાંક છે અંતરમાં ખૂંચી ગયેલ સત્યની વેદના, તો ક્યાંક છે મનોમંથન રૂપી લોઢાના ઉછાળા. ક્યાંક છે શિર ટોચનો ભાષા વૈભવ, તો ક્યાંક છે વાણીનો. શ્રી ચીનુ મોદી પન્નાલાલની ગદ્ય છટાની સિદ્ધિની નોંધ લેતા કહે છે, પોતાની જાનપદી બોલીમાંના લહેકા, મબલખ રૂઢિપ્રયોગો, એ જ વાતાવરણમાંથી નિભજી આવતા ઉપમા રૂપક ઉત્પ્રેક્ષાઓ, ઓગળતા ચિત્રકલ્પન અને બલપ્રદ પ્રતીકોથી પન્નાલાલે ગુજરાતી ગદ્યની એક અનોખી કહી શકાય એવી ઇબારત સર્જી આપી છે. માનવીની ભવાઈમાં પન્નાલાલની સર્જકતાનો સબળ આવિષ્કાર થયેલો છે. આ કૃતિ માટે મેઘાણીએ મળેલા જીવ માટે જે કહ્યું તે જ કહી શકીએ. ઈચ્છે કે ન ઈચ્છે તો પણ આખો સમુદાય આ કથાની તાવણમાં ઉપર તળે થઈ રહ્યો છે. શ્રી યશવંત શુક્લ કહે છે, પન્નાલાલે પોતાના અનુભવની ત્રિજ્યા નાની હોવા છતાં પોતાનું કેન્દ્ર કશે છોડ્યું નથી, એ એમની મોટામાં મોટી વિશેષતા છે. અનુભવની સાચકલાઈનો રણકો પન્નાલાલની કેટલીક નવલકથામાંથી ઉઠે છે, તેથી આ સ્વરૂપ એમને વશ થયું છે એવું લાગે. પાત્ર પ્રસંગ કે પરિસ્થિતિને તાદૃશ રેખાઓમાં પ્રત્યક્ષ કરતા જવું, બલકે આંખ કાનની ઇન્દ્રિયોથી જોઈ, એ પન્નાલાલની કથન કળાની એક મોટી ધ્યાનપાત્ર ખૂબી છે. પન્નાલાલની સરળ સાહજિક લાગતી ભાષામાં અનાયાસ જ કેવા તો રમણીય ઉન્મેષો જન્મ્યા છે, એ તો તમે નિકટતાથી તપાસ કરો તો જ ખબર પડે. ધરતીના બીજ પ્રકરણમાં માલીના મેણે અવાક થઈ જતી રૂપાનું શબ્દચિત્ર પન્નાલાલ કંઈક આ રીતે આલેખે છે, ઉંબર ઓળંગવા જતી રૂપાનો પગ અધ્ધર જ રહી ગયો, અંદર પડવાને બદલે પાછો ખેંચાયો, પીઠ પણ ફરી, એ વૃદ્ધ મો પરની પેલી કરચલીઓમાં જાણે કે યૌવન પ્રગટ્યું, ઊંડી ઉતરી ગયેલી આંખોમાંથી આત્મગૌરવના તણખા ઝર્યા. વૃદ્ધ રૂપાના મનનો સંકુલ ભાવ અહીં એક ગતિશીલ ચિત્ર રૂપે પન્નાલાલ આપણી પાસે ઉપસાવે છે. આ પાત્રના દેહની ગતિસ્થિતિ તેના અંદરના આઘાતને તીવ્રતાથી વ્યક્ત કરે છે. જીવ્યા મર્યાના જુહાર પ્રકરણમાં
દુકાળના સમયમાં સર્વત્ર વ્યાપી ગયેલ ભયંકરનું વાતાવરણ પન્નાલાલે અજબ સામર્થ્યથી ખડું કર્યું છે. કાળો કોઠીઓમાં કામઠું નાખતો હતો, અંદરથી ધમ 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 અવાજ ઉઠતો હતો, જાણે તળિયે બેઠેલો કાળ ઘૂઘવાટાના કરી રહ્યો હોય. ઘરમાં, કોઠીમાં અને બહાર સર્વત્ર છપ્પનિયા કાળનો ઓળો પથરાઈ રહ્યો છે. વાતાવરણમાં જ શૂન્યતા અને ભયંકાર વર્તાય છે. ખાલીખમ કોઠીઓના ઘૂઘવાટમાં અઘોરી કાળનું સંચરણ તીવ્રતાથી પ્રત્યક્ષ થાય છે. શ્રુતિ કલ્પનોના આટલા સમર્થ પ્રયોગો આપણા કથા સાહિત્યમાં બહુ વિરલ છે. પન્નાલાલની કથન શૈલીનું બળોકું રૂપ છપ્પનિયાના વર્ણનમાં મળે છે. દુષ્કાળના સમયની હૃદયને ક્ષુબ્ધ કરી દે તેવી કાર્મિક ઘટનાઓ અહીં ઘેરા ઉગ્ર રંગોમાં રજૂ થઈ છે. દોહિલા દન પ્રકરણનું આ ચિત્ર જુઓ. વૈશાખના વંટોળ વળી શરૂ થયા, પણ આ વર્ષે ન માળાઓના ઘાસ ઉડ્યા, હોય તો ઉડે ને, કે નહોતા ઉડતા પેલા તણખલા સૂકા પાંદડાએ, ઉડતી હતી લૂ અને બીજી ધરતીની ધૂળ, ને કંઈક ઉડતા હતા માનવીઓના માથાના સુગરા વાળ. દુકાળના આરંભની ભીષણ કારમી દશાનું અહીં હૃદયભેદક વર્ણન થયું છે. આ વર્ષે ન ઘાસ ઉડ્યા કે ને તણખલા ન સૂકા પાંદડા, એ જાતના નકારવાચી વર્ણનમાંથી જ ધરતીની વંધ્ય વેરાન દશાનું દૃશ્ય તીવ્રતાથી છતું થાય છે. ઢોર પર તૂટી પડેલા ભૂખ્યા ભીલોનું કારમી દૃશ્ય જોઈ કાળું ડુંગરીના તળ વિસ્તારમાં પહોંચી જે બીજું દૃશ્ય જુએ છે એનાથી અવાક બની જાય છે. કોઈ સ્ત્રી બાળક ખાય છે, પણ એ કહે છે કે ના 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 ના, એ તો સસલું ખાતી હતી. પેટની આગને ઠારવા પેટના જણ્યાને ખાતી સ્ત્રીને જોતા જ કાળું એકદમ સ્તબ્ધ થઈ જાય છે. ભૂત પ્રેતની કોઈ અપાર્થિવ આકૃતિ જોઈ હોય એમ એ છળી ઉઠે છે. એના શરીર મનની ગતિ એકાએક અટકી જાય છે. લાખ પ્રયત્ન છતાંય તે વાસ્તવિકતા હતી એવું એ માની શકતો નથી. છપ્પનિયાની સંહાર લીલાનો વિષય આપણા સાહિત્યમાં કદાચ પહેલી જ વાર સ્પર્શાયો હતો. આ કથામાં એની અસાધારણ પ્રભાવકતા જે રીતે સિદ્ધ થઈ છે એમાં પન્નાલાલની કથન શૈલીનો અનન્ય કહી શકાય એવો ફાળો છે. એમની ભાષાને અહીં અનોખું સામર્થ્ય મળ્યું છે, અનોખી પ્રાણશક્તિ મળી છે. આટલી બળકટ, આટલી વેધક અને આટલી ચિત્રાત્મક ભાષા ખુદ પન્નાલાલમાં આ પહેલા અને આ પછી ક્યારેય જોવા મળી નથી. જોકે ભાંગ્યાના ભેરુના એકાદ દૃશ્યમાં એ જોવા મળે છે, જ્યાં સાસુ પેલી સાકરનું પડીકું મૂકી ગયેલી વહુને ભાંડે છે ત્યાં. ઓવે એટલે ચંપા. કેવળ આંતરસૂઝથી એમણે લોકબોલીના પ્રાણવાન તત્વોનો પૂરેપૂરો કસ કાઢ્યો છે. કાળના ઓળા ઉતરવા લાગ્યા છે. તરસી ધરતીમાં વંધ્યતા વિસ્તરી રહી છે. અન્ન પાણી વિના લોક ટળવળી રહ્યા છે. ડુંગરાઓમાં રહેલી ભીલ ટોળીઓએ ગામો લૂંટવાના શરૂ કરી દીધા છે. આવા કારમાં સમયે લોકનાયક બની લોકોને શાહુકારનું અનાજ લૂંટાવે કાળો, અને અંતે બધાને ડેગડિયા શહેરમાં એ દોરી પણ જાય. ડેગડિયાની કારમી ઘટનાઓનું ચિત્ર હૃદયને થીજવી નાખે એવું છે. સૌનું પાલન કરનારો ખેડૂત ડેગડિયાના રાજમાર્ગ પર હાથ લંબાવી ભીખ માંગી રહ્યો છે. સ્ત્રીઓએ પેટનો ખાડો પૂરવા શરીર વેચવા માંડ્યા છે, જેમાં કાળુની પત્ની ભલી પણ ખરી. નથી વેચતી એકમાત્ર રાજુ, અને નથી હાથ લાંબો કરતો કાળો. મારું જ અન્ન છે અને હું શા માટે માંગુ, આ એનું સુમાન છે. સ્ત્રીઓએ પેટના ખાડા પૂરવા શરીર વેચવા માંડ્યા છે. રાજુ જેવી કોઈ સુશીલ નારી જ એમાં સપડાઈ નથી. ડેગડિયાનો મહાજન આવા દિવસોમાં સદાવ્રત ખોલે છે, એથી થોડી રાહત ઊભી થાય છે. પણ કાળુ જેવા સમાની યુવાનને સદાવ્રતની લાઇનમાં ઊભા રહેવાનું અને મહાજન સામે હાથ ફેલાવવાનું રૂચતું નથી. ભૂખ ભૂંડી છે એવો એણે અનુભવ કર્યો હતો, પણ હવે એને સમજાય છે કે ભૂખ કરતાંય ભૂંડી ભીખ છે.
ભૂખ તો માત્ર દેહને જ દમે છે, પણ ભીખ તો આત્માને હણે છે, એ તીવ્ર વ્યથામાં ફસડાઈ પડે છે. આવી વિષમ કાર્મિક ક્ષણોમાં રાજુ કાળુનો પરસ્પરનો લાગણી સંબંધ એક જુદી જ ભૂમિકાએ પહોંચે છે. ઉજ્જડ આભલે અમીમાં એકાંત વગડા વચ્ચે રાજુ કાળુ વર્ષોના વિજોગ પછી મુક્તપણે મળ્યા. બધા મૃતપ્રાય થઈ ગયા છે, હવે કોઈને કોઈની પડી નથી. કાળુની જાણે કે બહુ બહુ તરસ છીપાવતી હોય એમ રાજુ એને સ્તનપાન કરાવે છે અને પછીની ક્ષણોમાં આકાશથી અમીના છાંટણા થાય છે. પણ આવી સંજીવની રૂપ એક ક્ષણ આવી તે પહેલા બંને આખોય લોક સંસાર દુઃસ્વપ્ન જેવા ઓથારમાંથી ગુજરી રહ્યો હતો. ઉમાશંકર જોશી કહે છે, આ કથાની નાયિકા છે ભૂખ, ભૂખ શરીરોની અને હૈયાની. અને ઉમેરે છે ઉમાશંકર, માનવીની ભવાઈમાં ભૂખની કારમી લીલા, એમાં દુનિયાની તમામ મોટી વસ્તુઓ પ્રેમ આનંદ આદિની ક્ષણભર વ્યર્થતા પોકારતા ખોખરા ડાકલા પ્રત્યક્ષ થાય છે. પન્નાલાલનું દ્રશ્ય જુઓ. 20-25 હાડપિંજર પહેલા મરેલા ઢોર પર તૂટી પડ્યા હતા, દાંત જ છરીઓ હતી અને દેવતા તો પેટમાં ભડભડતો જ હતો ને. કાળુ કંપી ઉઠ્યો. ક્ષણભર તો એને વહેમ પડ્યો, માણસ કે પછી ગીધડા છે. ગીધની જેવું જ થઈ રહ્યું હતું. કોઈ પેલા છોકરાને હડસેલો મારતું હતું તો કોઈ ડોશી વળી ખૂન પીતી હતી. ઢોરના અક્કેક પગે બબ્બે જણા બચકા ભરતા હતા. જ્યારે તલવારો સાથે ચડી બેઠેલા પેલા બે જણ તો કાપી કાપીને લંગોટી ઉપરાંત કપડું હોય તો ખોળો વાળે ને, બગલમાં મારતા તો વળી પેટ અને સાથળ વચ્ચે દબાવતા હતા. તલવારનો ડર હતો તોય કોઈ એકાદ લોચો તો તાણી જ લેતો હતો. કાળુ કમકમી ઉઠ્યો, રોમ રોમ ખડા થઈ ગયા. મારવાનું તો સુઈ ગયું, આંખમાં આંસુ આવ્યા. અરે તારું મૂળ જાય ભગવાન, મનેખના જણ્યાની આ દશા? ડુંગરા ફાટી પડે એવો નિશ્વાસ નાખતા કાળુ બબડે છે, જગતમાં ભૂંડામાં ભૂંડું જો કોઈ હોય તો આ એક ભૂખ જ છે. ભીલોની સામે થવા ગયેલો કાળુ પથ્થર જેવો થીજી જાય છે અને ખડીંગ દેતી તલવાર લ્યો તમારા માના ધણીઓ એમ ઘા કરતો ઊભો થઈ જાય છે અને ભગવાનને શાપ દેતો ને ગાળો ભાંડતો, કાળના પાડનાર ભગવાન તારું મૂળ જાજો, તે મનેખના જણાની આ દશા કરી. આ કાળુના અંતરનો સહજ એવો ચિત્કાર છે. કોઈ વાદ કે વિચારધારાનું પગેરું શોધવાની અહીં જરૂર નથી. ખરેખર તો ઢોરની રક્ષા માટે અહીં સુધી આવ્યો હતો, પણ એ વાત તો એ ઘડીભર ભૂલી ગયો. ભૂખનું નગ્ન કરાલ રૂપ એણે આજે પહેલી વાર જોયું, એટલે માનવીની માનવ સહજ અસહાય અસહાયતાનો લાચારીનો એને અનુભવ થયો. એમાં પાપ પુણ્યની કોઈ ફિલસૂફીને અવકાશ નથી. ભગવાને ઘડેલા જગતમાં ક્યાંક મૂળગત ઉણપ છે એવી લાગણીમાંથી કાળુનો આ ચિત્કાર ઉઠ્યો છે. એની આ અનુભૂતિમાં વિશ્વવ્યાપી વેદનાનો રણકો સંભળાય છે. આ ક્ષણે કાળુની ચેતના જાણે પ્રાકૃતતાની લૌકિકતાની સીમાથી ઉપર ઉઠી ગઈ છે. વિશ્વ પ્રકૃતિના આદિમ તત્વને એ પ્રત્યક્ષ કરવા સમર્થ બની છે. અગાઉના નવલકથાકારો ગોધરામ ત્રિપાઠી, મુનશી અને રમણલાલની નજર વિશેષ માનવ સંસ્કૃતિના સંચલનો પર ઠરી હતી. પન્નાલાલ સંસ્કૃતિના સંચલનોની નીચે જે આદિમ પ્રકૃતિ છે માનવીની અને સમગ્ર વિશ્વની એના પર દૃષ્ટિ ફેરવે છે. ઉમાશંકર એક માર્મિક નિરીક્ષણ કરતા કહે છે, નવલકથાઓમાં આધુનિક બોધ અભિનવ ચેતનાનો સ્પર્શ આપણે ઘણીવાર શોધીએ છીએ. અહીં માનવીની ભવાઈમાં માણસ સંસ્કૃતિ સુધી પહોંચ્યો તેની પણ પહેલાની એની ચીરસંગીની ભૂખના તાંડવને ઉઠાવ આપવામાં આવેલો જોવા મળે છે. અને માનવ અસ્તિત્વની ઓળખ ભૂખ અને મૃત્યુના સંદર્ભે કર્યા પછી કાળુનું વ્યક્તિત્વ જ બદલાઈ જાય છે. એ વાત સ્પષ્ટ કરતા ઉમાશંકર લખે છે, ગોવર્ધન રામે ચિરંજીવ શૃંગ આલેખ્યું છે. જુઓ તો પન્નાલાલે શું નામ આપીશું, ચીર મૃત શૃંગની ઝાંખી કરાવી છે. આ ભૂતાવળને માનવી સમાજની કક્ષાએ પહોંચાડવા અંગેનું ઇંગિત અહીં છે.
ચીર મૃતોનો સાક્ષાત્કાર થયા પછી કાળું પહેલાનો કાળું રહ્યો નથી, એ મોટા ગજાનો માનવી બને છે. ઉજ્જડ આભલે અમીવાળા પ્રકરણમાં તરસ્યો કાળું રાજુનું સ્તનપાન કરે એ જાતના પન્નાલાલના આલેખનને આપણા મોટા ભાગના વિવેચકોએ ટીકાપાત્ર લેખ્યું છે. ઉમાશંકર એ પ્રસંગે એમાં ઉર્મીમાં મોર્બિડિટીનું તત્વ હોવાનું કહે છે, તો સાથે ઇડીપસ ગ્રંથિ હોવાની શક્યતા તરફ પણ આંગળી ચીંધે છે. દર્શકે તો જરાક વધારે ટીકા કરી છે. પન્નાલાલે પોતે કેફિયત આપતા કહ્યું છે, આ પ્રસંગ નિરૂપતી વખતે મને પૂરેપૂરો ભય હતો કે આપણા વિદ્વાનો અને વિવેચકો આને આવકારશે નહીં, છતાંય મેં પેલી મારા દિલમાં પડેલી સહજતા કહો અથવા જીવનની સમજદારી કે દર્શન કહો, ગમે તે નામ આપો, પણ એમાં રહેલી પ્રતીતિના આધારે હું આ પ્રસંગ નિરૂપ્યા વગર રહી શક્યો નહીં. પન્નાલાલની આ વાત પારદર્શક છે, એમાં એમની સચ્ચાઈ અને પ્રામાણિકતા રણકે છે. માનવ જીવનની પ્રાકૃતતાનો, એની મૂળગત મર્યાદાઓ અને નિર્બળતાનો એમને સાક્ષાત્કાર થયો હશે, એટલે જ પૂરી પ્રતીતિથી એમણે આ પ્રસંગ અહીં મૂક્યો છે આપણી સામે. કોઈને પ્રશ્ન થાય કે માનવીની ભવાઈ એનો શું અર્થ, એ શીર્ષકનો શું અર્થ, એવો પણ કોઈને પ્રશ્ન કદાચ થાય, તો એક બે વાત માત્ર એના માટે. માનવીની ભવાઈનો વાચ્યાર્થ જોઈએ, સીધો જે સમજાય તેવો અર્થ જોઈએ, તો જિંદગીના ખેર. ઉપરાંત ભવાઈનો એક અર્થ મિલકત એવો પણ થાય, દાખલા તરીકે બે ઢોરા અને બે છોરા એ જ આપણી ભવાઈ, ખેતી એ તો ભાઈ જાજા માણસની ભવાઈ છે એવું પણ કહેવાય છે, એટલે મોટે ભાગે તો જિંદગીનો ખેલ એ જ. પન્નાલાલની સર્ગશક્તિ વધુ ઉન્નત શિખરો અહીં સર કરે છે. પ્રેમી જોડાને અતિક્રમીને વાર્તાનું ફલક સમગ્ર ગ્રામ સમાજને આવરે છે. ઈર્ષા, દ્વેષ, વેર, જ્ઞાતિ, રિવાજ અને કુરુઢીઓને વશ રહી લાકડે માકડા વળગાવવામાં રાચવું એ એક પ્રકારની માનવીની ભવાઈ જ છે. ખેડૂતની ખરી ભવાઈ ખેતી છે, અને ધરતીમાંથી ધાન નિપજાવી જગતનું પોષણ કરનાર ખેડૂત પર ઈશ્વર રૂઠે ત્યારે પોતે જ પકવેલા એ ધાનની શાહુકાર વર્ગ આગળ ભીખ માંગતા કમોતે મરવું પડે એ પણ માનવ જાતની એક કુરૂપ એવી ભવાઈ જ છે. એમ વિવિધ અર્થમાં માનવીની ભવાઈનું ચિત્ર પન્નાલાલ અહીં આલેખે છે. મેં કહ્યું એટલા પુસ્તકો અને લેખો અચૂક જોવા.